ચોટીલા લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ચોટીલામાં ગાંધી શેરી ખાતે આવેલી લોહાણા મહાજન વાડી ખાતે સમગ્ર રઘુવંશી પરિવાર દ્વારા જલારામ બાપાની 222મી જન્મજયંતિ પ્રસંગે ભવ્ય જલારામ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં જલારામ બાપાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. તેમજ બાળકો અને મહિલાઓ દ્વારા 101 દીવડાથી સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના પવિત્ર દિવસે સમગ્ર લોહાણા સમાજ એકત્રિત થઈ સમૂહ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજના 222મી શ્રી જલારામ જયંતિ મહોત્સવમાં ભાગ્યશાળી લાભાર્થીઓ મુકેશભાઈ મનસુખલાલ ખખર, વિપુલકુમાર ચંદુલાલ કોટક, ચેતનભાઈ મનુભાઈ રાજપીર, વિનુભાઈ અમૃતલાલ પૂજારા, નવીનકુમાર દેવચંદભાઈ પૂજારા સહિત સમાજના યુવાનો અને વડીલોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જગદીશી ઝાલા, ZSTV, ચોટીલા. શૈલેષભાઈ રાજવીર, ચોટીલા શહેર ભાજપ પ્રમુખ. ચોટીલા શહેરના તમામ નગરજનોને, શહેરીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારું નવું વર્ષ ચોટીલા શહેરના તમામ નગરજનોને યશસ્વી, લાભદાયી, ફળદાયી નીવડે એવી ચોટીલા શહેર ભાજપ પરિવાર વતી માં ચામુંડા માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, હું છું મોહિત પરમાર, સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. આપને અને આપના પરિવારને સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ મંગલમય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી હું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. મિત્રો, આપ બધા જાણો છો અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ નાના ભૂલકાઓને, ગરીબ બાળકો જેવો કે ભણવા નથી જઈ રહ્યા તેને ભણતર તરફ લઈ જવા, શિક્ષણ પ્રવૃત્તિઓથી જોડવા, વ્યસન મુક્તિનું કામ કરવું, પછી નાસ્તા વિતરણ કરવું, આવી અનેક પ્રવૃત્તિઓથી અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયેલું છે. અને આપના સાથ સહકારથી, આપના ગ્રામજનોથી અમે આવી પ્રવૃત્તિઓ આગળ ને આગળ વધારે માં વધારે કરતા રહી એવી હું નવા વર્ષ નિમિત્તે આપની પાસે અપેક્ષા રાખું છું. હું જયદીપભાઈ ખાચર, ચોટીલા નગરપાલિકા પ્રમુખ. હું ચોટીલાની જનતાને હાર્દિક શુભકામના આપું છું દિવાળીની અને આવનારું વર્ષ આપનું મંગલમય રહે એવી માં ચામુંડાને હું પ્રાર્થના કરું છું.